नमस्कार। धोरण 12 संकलन चले छे, लेक्चर 8 चाले अने 9 वो लेक्चर। क्वेश्चन नंबर 131, आई इज इक्वल टू कॉस एक्स माइनस साइन एक्स अपॉन 1 प्लस साइन 2x इंटू dx। बराबर, जुदा जुदा प्रकार दाखलाओ से अपने बधा दाखलाओ ध्यान रखीश। इज इक्वल टू अने कॉस एक्स माइनस साइन एक्स, ओके। नीचे जे आपने पद आपेला तेम वन की जगह हूँ लखूँ कॉस स्क्वेर एक्स प्लस साइन स्क्वेर एक्स, अने अहीं साइन टू एक्स इज इक्वल टू अपने शूँ लखता था, टू साइन एक्स इंटू कॉस एक्स इंटू डी एक्स। तो इज इक्वल टू जुओ कॉस एक्स माइनस साइन एक्स, नीचे पूर्णांक पद आवी थी कोने, तो साइन एक्स प्लस कॉस एक्स होल स्क्वेर इंटू डी एक्स। आ पद ऊपर जाए तो माइनस थवा जुओ, જો આનું વિકલન આ થાય સાઇન એક્સ નું કોસ એક્સ કોસ નું માઇનસ થાય, આપણે લખીશું છે કે આમ લખીએ ઇન્ટુ ડી બાય ડી એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ ડી એક્સ। હવે આનું વિકલન આ થાય તો આપણી જોડે સૂત્ર આવશે, એક ખબર છે ને, એફ એક્સ રીસ ટુ એન ઇન્ટુ એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ઇઝ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન। એટલે આપણે શું લખી શકીએ, એક ઘાત ઉમેરો બરાબર છે ને। ચાલો એનાથી આગળ લખીએ 132, આ ઇઝ ઇક્વલ ટુ જો આમાં દાખલો તમે બીજી રીતથી ગણો ને તો જવાબ જુદો આવવાનો, કદાચ જવાબ થોડોક ચેન્જ આવે ને તો એવું ના સમજવાનું કે આપણો દાખલો ખોટો છે। ગણવાની રીત, ધારો કે આને આ રીતે હું ગણું કે આપણી ટેક્સમાં આ ટાઈપના જવાબો હોય, જો આ ઉપર જાય ને તો શું થવાના, કોસ 4 2x ઇન્ટુ સાઇન ક્યુબ 2x ઇન્ટુ dx થાય, આ માઇનસ આજે આપેલા છે આને આપણે આમ લખીએ કોસ માઇનસ 4 2x અને સાઇન ક્યુબ ની જગ્યાએ આમ લખું સાઇન સ્ક્વેર 2x ઇન્ટુ સાઇન 2x ઇન્ટુ dx, બરાબર છે। તો ઇઝ ઇક્વલ ટુ જો હવે કોસ માઇનસ 4 2x આની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર 2x ઇન્ટુ સાઇન 2x ઇન્ટુ dx, બરાબર છે। હવે આમાં કોસ 2x ઇઝ ઇક્વલ ટુ યુ, આ દેખ લો યુ, તો શું થવાના માઇનસ સાઇન 2x ઇન્ટુ 2 ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ ડી, તો ધેરફોર સાઇન 2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 ઇન્ટુ ડી યુ થાય। તો ઇઝ ઇક્વલ ટુ આ ઇઝ ઇક્વલ ટુ થવાના શું, આ કેટલા થવાના યુ રેસ ટુ માઇનસ 4 અહીં 1 માઇનસ યુ સ્ક્વેર ઇન્ટુ માઇનસ 1/2 ઇન્ટુ ડી યુ। આ માઇનસ 1/2 ને હું બહાર લઈ, આ કેટલા થવાના યુ રેસ ટુ માઇનસ 4 અને આ યુ રેસ ટુ માઇનસ 2 ઇન્ટુ ડી, આટલા આપણને મળે, બરાબર છે। હવે આનું સાદુરૂપ આપણે લખીએ તો અહીં હું આમ લખું છું માઇનસ 1/2 પછી યુ રેસ ટુ માઇનસ 3 અપોન માઇનસ 3 અને માઇનસ યુ રેસ ટુ માઇનસ 1 અપોન માઇનસ 1 પ્લસ 6,
અને અંદર લઈ જો તો 1 બાય 6 થાય થાય ને તો u રેસ 2 માઈનસ 3 એને નીચે લાવી દઈએ નીચે લાવી દઈએ એટલે કેટલા થવાના પ્લસ એટલે આમ થશે જો 1 અપોન 6 u રેસ 2 ક્યુબ આ માઈનસ માઈનસ પ્લસ પણ પાછા માઈનસ એટલે માઈનસ 2 u થાય પ્લસ 3 થાય u ની જગ્યાએ કિંમત લખી દો u ની જગ્યાએ કિંમત લખી દો એટલે આપણે જે જવાબને માંગેલો છે એ જવાબ આપણો મળી જશે બરાબર છે ચાલો યુની જગ્યાએ કિંમત તમે લખી દેજો ચાલો નંબર આગળ 133 ઇન્ટિગ્રેશન I ઇઝ ઇક્વલ ટુ કોસ 2x પ્લસ 2 સાઈન સ્ક્વેર x અપોન કોસ સ્ક્વેર x બરાબર છે હવે જુઓ આ બધી વસ્તુઓ સાદી છે આમ તો ઇઝ ઇક્વલ ટુ આનું સાદું તો આપણી જોડે એક સૂત્ર હતું કોસ 2x નું સૂત્ર હતું કોસ 2x ના સૂત્રો આપણી જોડે બે ત્રણ હતા એમાંનો એક સૂત્ર આવું હતું કે આવું એક સૂત્ર લખતા 2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 2 થીટા 2 sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 થીટા તો cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થવાનું 1 માઇનસ 2 sin સ્ક્વેર x પ્લસ 2 sin સ્ક્વેર x અપોન cos સ્ક્વેર x અને dx ઇઝ ઇક્વલ ટુ 1 અપોન cos સ્ક્વેર x થયા 1 અપોન cos સ્ક્વેર x થયા એટલે થઈ શું જવાના sin સ્ક્વેર x હા સોરી sec સ્ક્વેર x ઇન્ટુ dx હવે sec સ્ક્વેર નું સંકલન કેટલું થાય તો આપણે જાણીએ કેટલું થવાનું tan x tan x પ્લસ c 134 આ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન sin x અપોન cos ક્યુબ x ઇન્ટુ dx બરાબર છે હવે આને હું આમ લખું છું 1 અપોન sin x અપોન cos x અને અહીં કેટલા લખું છું cos 4x બરાબર છે ને આટલા આપણને મળશે તો I ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થયા tan x અને sec સોરી cos 4x ઇન્ટુ d આ cos 4 ઉપર જાય ને એટલે sec 4 થવાનું આ બધા દાખલાઓ પ્રેક્ટિસ કરો ને એટલે ફાવશે આને પાછા આમ લખો sec સ્ક્વેર x અપોન tan x ઇન્ટુ sec સ્ક્વેર x ઇન્ટુ d આ sec સ્ક્વેર જે મળ્યા છે એને 1 પ્લસ tan સ્ક્વેર x અપોન tan x ઇન્ટુ sec સ્ક્વેર x ઇન્ટુ d હવે આ દિશામાં લઈએ જો tan x ઇઝ ઇક્વલ ટુ u તો શું થવાના sec સ્ક્વેર x dx ઇઝ ઇક્વલ ટુ d તો આ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ u સ્ક્વેર અપોન u ઇન્ટુ d બરાબર છે હવે આટલો જે જવાબ આપણને મળ્યો ને એને આપણે આની નીચે લાવી દઈએ આમ તો 1 અપોન u પ્લસ u ઇન્ટુ d આ 1 અપોન u નું શું થવાનું લોગ માનાંક બાય u પ્લસ u સ્ક્વેર બાય 2 પ્લસ c બરાબર હવે આ જે આપણને મળ્યું એને આપણે હવે લખીએ તો u ની જગ્યાએ કિંમત લખીએ શું થવાનું log tan x plus tan square x by 2 plus c 135 I is equal to cos 2x upon cos x plus sin x whole square into dx તો આ પણ એક સૂત્ર જ છે cos 2x હોય ને તો આપણે શું લખતા હતા ખબર છે cos square x માઇનસ
sin square x upon cos x plus sin x no square into dx. બે ભાગ પડશે આના ઉપરના cos x minus sin x અને cos x plus sin x. નીચે cos x plus sin x નો સ્ક્વેર ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ, જો હવે આપણે આવું વિચારી લેવાનું, જો cos નું વિકલન કેટલું થાય તો કે માઇનસ સાઈન, અને sin નું કેટલું થાય cos થાય, તો અહીંથી હું લખું છું તો આમ જ cos x minus sin x upon sin x plus cos x into dx. જો આનું વિકલન આ થઈ જાય છે એટલે લખવું જ લખવાનું, નહીં તો સીધું લખાય લોગમાં નાંકમાં sin x plus cos x plus c. બરાબર છે? તો આ રીતે આપણે દાખલાઓને ગણી શકીશું. સાઈડમાં સૂત્ર કેવી રીતે આવ્યું એ લખવું હોય તો આપણે લખી પણ શકીએ. ચાલો આગળ લખીએ. ચાલો આગળ એક લખીએ, 136 cos x minus a cos x minus b into dx. આમાં જુદા જુદા પ્રકારના દાખલા આવશે. બરાબર છે? હવે જુઓ, હવે આમાં cos બંને હોય ને, બંને બંને cos, તો આપણે ઉપર sin સૂત્ર લખવાનું, અને નીચે બંને જો sin હોય ને તો પણ એ જ લખીશું. એટલે વાત કરીએ આવા, ત્યાં બંને સરખા હોય તો ટૂંકમાં. હવે અહીંથી આપણે આમ લખીએ, આ ધ્યાન રાખવાનું છે, બરાબર યાદ રાખવાનું બધું. x માઇનસ એ cos x માઇનસ બી, ઉપર હું સાઈન સૂત્ર લખું છું, સાઈન એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી ઇન્ટુ ડી. જો આવું લખ્યું ને તો ઉપર શું થયું ખબર છે? સાઈન એક્સ માઇનસ એ માઇનસ એક્સ પ્લસ બી, એટલે આગળ આપણે શું લખવા પડે? આ અચળ થઈ ગયું, જુઓ સાઈન બી માઇનસ એ બરાબર ને નીકળી ગયા, એનું એજ થઈ ગયું. તો બંને સરખા હોય નીચે તો ઉપર સાઈન સૂત્ર લખવાનું, બંને જુદા જુદા હોય તો કોસ સૂત્ર લખવાનું. એટલે હું આવા ત્રણ ચાર દાખલા તમને કહું છું. પછી ઇઝ ઇક્વલ ટુ વન અપોન સાઈન બી માઇનસ એ, અને અહીંથી હવે આપણે સાઈન સૂત્ર વાપર્યા. સાઈનમાં શું લખતા? સાઈન આલ્ફા માઇનસ બીટા. શું લખતા? સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઈન બીટા. ફરી પણ આપણે શું લખી શકીએ? સાઈન એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી માઇનસ કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ સાઈન એક્સ માઇનસ બી અપોન કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સાઈન બી માઇનસ એ, અને આની નીચે હવે લઈ જઈએ આપણે તો કોસ એક્સ માઇનસ બી નીકળી જશે. એટલે આ થઈ શું જવાના ખબર છે? ટેન એક્સ માઇનસ એ થવાના, અને માઇનસ જુઓ અહીંથી તમે આની નીચે આને લઈ જાઓ તો કોસ એક્સ માઇનસ એ ઉડી જવાના, એટલે અહીં શું થવાના? ટેન એક્સ માઇનસ ઇન્ટુ ડી. બરાબર છે? હવે ટેન નું શું થવાનું? લોગ માના કોસ એક્સ, તો જવાબ શું થવાનો? વન અપોન સાઈન બી માઇનસ એ ઇન્ટુ લોગ માનાંકમાં સેક એક્સ માઇનસ એ માઇનસ લોગ માનાંકમાં સેક એક્સ માઇનસ બી અને પ્લસ સી. હવે લોગના નિયમ મુજબ આપણે લખવું હોય તો આપણે આવું પણ લખી શકીશું પાછું. ઇઝ ઇક્વલ ટુ વન અપોન સાઈન બી માઇનસ એ ઇન્ટુ લોગ સેક એક્સ માઇનસ એ અપોન સેક એક્સ માઇનસ બી એમ પ્લસ સી. હજુ આને ઊંધું કરવું હોય ને, ઊંધું તો સેકનું કોસ પણ રૂપાંતર નીચે લખો વન અપોન કોસ, તો કોસ પણ આપણને જવાબ મળી જશે. બરાબર છે ને? એટલે આપણે ગમે તે લખી શકીશું. હવે
સેક માં રૂપાંતર ના કરવું હોય તો કોસ માં પણ આપણે રૂપાંતર કરી શકીએ. આ નીચે બી આવે છે ને જગ્યા આમ લખાય ને વન અપોન સાઈન બી માઇનસ એ લોગ. આ વન અપોન લખો, આને વન અપોન લખો, છેદ નો છેદ ઉપર જવાનો એટલે કોસ એક્સ માઇનસ બી અપોન કોસ એક્સ માઇનસ એ પ્લસ સી. બરાબર છે ને? એ જ પ્રમાણે તમારે 137 નો દાખલો ગણો. આઈ ઇઝ ઇક્વલ ટુ વન અપોન, મેં આ કોસ લખ્યા છે ને જગ્યાએ હું સાઈન લખું, તો સાઈન એક્સ માઇનસ એ સાઈન એક્સ માઇનસ બી ઇન્ટુ ડી. જો આમાં પણ ઉપર સાઈન આપ્યા એટલે આપણે કયું સૂત્ર લખવા, બંને સરખા છે એટલે ઉપર સાઈન સૂત્ર જ આપણે લખવાનું. એટલે આ થઈ જશે, જુઓ નીચે લખી અને દાખલાને તમારે પૂર્ણ કરી દેવું. બરાબર છે ને? આવું આપેલું હોય ત્યારે બંને સરખા હોય તો ઉપર સાઈન સૂત્ર લખવાનું, બંને જુદા જુદા હોય તો આપણે કોસ સૂત્રને લખીશું. બરાબર? એવો 138મો દાખલો હું ચલાવું છું અત્યારે. જુઓ, આ 37મો તમારે હોમવર્કમાં પૂરો કરી દેવાનો, એટલે તમને ત્યાં મળે છે ને જે એના કરતા થોડાક જુદા મળશે. બરાબર છે? ઓકે, ચાલો આગળ લખીએ. જો હવે 138માં હું આવું કહેતો હતો કે ધારો કે અહીં બંને જુદા જુદા આ સાઈન ને કોસ આપેલા છે, આ કોસ એકલા અને સાઈન પેલા એકલા લખેલા, બંને સરખા સરખા, પણ બંને ધારો કે જુદા જુદા હોય. હું આમ કહું તમને, આ પણ તમારે જ ગણવાનો છે, પણ 138 ધારો કે અહીંથી આમ લખીને આપેલું હોય, સાઈન એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી, આવું લખીને આપેલું હોય. બરાબર? જુદું જુદું આપેલું હોય તો આપણે શું કરવાનું ખબર છે? ઉપર કોસ સૂત્ર લખવાનું. એટલે શું લખીએ? કોસ એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી, અને નીચે સાઈન એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ઇન્ટુ ડી એક્સ. હવે જુઓ અહીં કેટલા થઈ જશે, જુઓ આનું તમે સાદુરૂપ આપો તો કોસ બી માઇનસ એ થાય. હવે આમાં કોસ સૂત્ર આપણે લખીએ તો આપણને ખબર, કોસ બી માઇનસ એ કોસ સૂત્ર લખીએ તો કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી પ્લસ સાઈન એક્સ માઇનસ એ ઇન્ટુ સાઈન એક્સ માઇનસ બી, અને નીચે સાઈન એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ઇન્ટુ ડી. બરાબર છે ને? આમ થાય. હવે આમાં ઇઝ ઇક્વલ ટુ વન અપોન કોસ બી માઇનસ એ. ચલો આનું સાદુરૂપ આપણે આપીએ, આનું સાદુરૂપ નીચે આપીએ તો શું થવાના? કોસ બી માઇનસ એ આ કેટલા થઈ જવાના? કોટ કોટ એક્સ માઇનસ એ. ચાલો અહીંથી આ ઉડી ગયા બંને, અહીં શું થવાના? અહીં શું થવાનું? જુઓ આ બંને તો ઉડી, અહીંથી આ તમે આની નીચે લઈ જવાના છે, આ બંને નીકળી ગયા એટલે કોસ અપોન સાઈન એટલે કોટ થયા. આ બંનેને અહીં લઈ જઈએ તો સાઈન એક્સ માઇનસ એ નીકળી જશે, એટલે સાઈન એક્સ માઇનસ બી અપોન કોસ એક્સ માઇનસ બી વધવાના, એટલે કેટલા થવાના ખબર છે? ટેન થવાના, ટેન એક્સ માઇનસ બી થવાના, અને ડીએક્સ થવાના. હવે કોટ અને ટેનના સંકલન તમને ખબર છે તો એ તમારે લખી દેવાના, એટલે તમારો જવાબ તમને મળશે. બરાબર છે? તો આ રીતે આપણે દાખલાઓને ગણવાના છે, એટલે આવા દાખલા આવતા હોય ત્યારે આપણે આ રીતે દાખલાઓને ગણવા પડશે. એટલે દાખલો બદલાય તો આપણી રીત ઓટોમેટિક આપણી બદલી નાખવાની. ચાલો આગળ લખીએ 139. ચાલો 139 આઈ ઇઝ ઇક્વલ ટુ ઇરેસ ટુ એક્સ વન પ્લસ એક્સ કોસ સ્ક્વેર ઇરેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ. હવે આ પણ સાદો દાખલો છે. ધારો કે આમાં ઇરેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ બરાબર યુ ધારો તો આનું વિકલન કેટલું થાય? ઇરેસ ટુ એક્સ નું ઇરેસ ટુ એક્સ એક્સ નું વન પ્લસ એક્સ અને ઇરેસ ટુ એક્સ ઇન્ટુ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી યુ થાય. તો થયા શું?
1 plus x into e raised to x into dx is equal du. So I is equal du upon cos square u. आ cos square u है ने, इने ऊपर ले जाए तो sec square u into du. तो इस इक्वल तो sec square तो कितना था? Tan u plus c u नी जगह है कीमत लिखी दी है. तो x into e raised to x plus c था. बराबर जी. चलो बीजो एक दाखला वो लिखिए. 140 नानो दाखो जे sin इनवर्स cos x into dx. आओ आप ले sin इनवर्स cos x into dx. शरत लिखे लिए 0 थी पाई. x belongs to 0 थी पाई. अब आपने आओ एक सीखेला प्रतिविधि में sin inverse x plus cos inverse x is equal to pi by 2. तो आनी जगह आपने लखी सु सकिए. आनी जगह लखाई सु बोलो pi by 2 minus cos inverse अने cos x into dx sin था ने आना मुझे आपने जब आ लखाई जाप सु मड़े आतो pi by 2 minus x जम के 0 थी pi आपेला into dx. जवाब शू थयो पाई एक्स बाय टू माइनस एक्स स्क्वेर बाय टू प्लस सी 141. आई इज इक्वल टू सादो दाखलो छे तमारा चोपड़ी में एमसीक्यू आपेलो माटे लखीए छे आपणे साइन स्क्वेर एक्स इंटू कॉस स्क्वेर एक्स इंटू डी दरेक ने नीचे लई जाओ. चलो आज नीचे लई जाओ कितना थवाना 1 अपॉन कॉस स्क्वेर एक्स आ नीचे लई जाओ तू 1 अपॉन साइन स्क्वेर एक्स. बराबर छे ने. तो आ इज इक्वल टू कॉस स्क्वेर એટલે sec स्क्वेर एक्स माइनस cos x स्क्वेर एक्स इनटू dx. sec स्क्वेर નું 10 cos x સ્ક્વેર નું માઈનસ cot એટલે કેટલા થવાના પ્લસ cot x પ્લસ c થાય. તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીએ. હવે આનાથી થોડા આગળ એક સ્ટેપ આગળ આપણે દાખલાઓ ગણવા માંગીએ છીએ. આદેશ લઈને કેવી કેવી રીતે દાખલાઓને ગણી શકાય. બરાબર છે. ચાલો લખીએ એમાં આગળ. જો હવે આપણે જે દાખલાઓ ગણવા માંગીએ છીએ એ આપણે સૂત્રો લખેલા એના અનુરૂપ ગણીએ છીએ. બરાબર. ધ્યાન રાખજો હું સૂત્રો ફરી લખું છું. 1 અપોન x સ્ક્વેર પ્લસ e સ્ક્વેર ઇન્ટુ dx. તો શું લખતા હતા? 1 અપોન a tan ઇન્વર્સ x અપોન a પ્લસ b. આ સૂત્ર હતું આપણું એક. બીજું એક સૂત્ર આમ લખતા હતા 1 અપોન x સ્ક્વેર માઇનસ e સ્ક્વેર ઇન્ટુ dx. તો શું લખતા હતા? 1 અપોન 2a log માનાંકમાં x માઇનસ a અપોન x પ્લસ a પ્લસ c લખતા હોય ને આવા સૂત્રો. ત્રીજું એક સૂત્ર આમ લખતા હતા e સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dx. તો 1 અપોન 2a log માનાંકમાં x પ્લસ a અપોન x માઇનસ a પ્લસ c. ચોથું એક લખતા હતા 1 અપોન x સ્ક્વેર પ્લસ e સ્ક્વેર ઇન્ટુ dx. તો શું લખતા હતા? log માનાંકમાં x પ્લસ x સ્ક્વેર પ્લસ e સ્ક્વેર પ્લસ c. બરાબર. ધ્યાન રાખવાનું છે આ બધા સૂત્રો. હવે જે ચાલવાના ને બે દિવસ સુધી એ આ છ સૂત્રોને આધારિત મોટે ભાગે દાખલાઓ હશે. અને આગળ એક આવું સૂત્ર આવતું હતું 1 અપોન e સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dx. તો શું લખવાનું? તો કે સાઇન ઇનવર્સ x અપોન a પ્લસ c. બરાબર. આવા છ સૂત્રો આપણી જોડે હતા અને આ છ સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓને ગણવાના છે. બરાબર છે. આ છ સૂત્રોને આપણે યાદ રાખવાના છે અને યાદ પણ રાખવાના છે. બરાબર છે.
હવે આપણે એના અનુરૂપ થોડાક દાખલાઓ આપણે શરૂઆતમાં જયારે સૂત્ર ચલાવે ત્યારે મેં તમને શરૂઆતમાં બધા સૂત્રોને ચલાવેલા, એમાં આવો એક દાખલો આપણી જોડે આવતો 142. હું ધારો કે આમ લખું કે આ ઇઝ ઇક્વલ ટુ, સાદું લખું છું, પછી આપણે આદેશ લીધો છે મુજબ ગણીએ. ધારો કે એક્સ સ્ક્વેર પ્લસ 25 અને ડીએક્સ હોય તો આપણે શું કરતા હતા, તો આપણે આવું લખતા હતા. ધ્યાન રાખવાનું બરાબર, વન અપોન આમ લખીએ એક્સ સ્ક્વેર પ્લસ 5² અને ડીએક્સ, સૂત્ર બનાવી દેતા હતા પેલાના જેવું. હવે આનું સૂત્ર લખીએ તો શું લખાય, 1/8 એટલે 1/5 tan ઇનવર્સ x/5 પ્લસ સી. આવો જવાબ આપણે લખતા હતા બરાબર છે, આ જ જવાબો આપણે આ રીતે લખતા હતા. હવે આ દાખલાઓને આપણે થોડા ઘણા બદલવા માંગીએ છીએ. ધારો કે હું બીજો એક દાખલો આના જેવો જ આવો લખું, I is equal to 3x² upon 1 plus x^6 into dx. બરાબર, હવે આમાં જુઓ નીચે x^6 આપેલી, આની જગ્યાએ આપણે આમ ના લખી શકીએ, 3x² આમ લખીએ આપણે, જુઓ 3x² અને નીચે હું આમ લખું x³² ઇન્ટુ dx. તો x³ ઇઝ ઇક્વલ ટુ યુ, ધારો તો કેટલા થયા, 3x² ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ du. હવે આને ઉપરને આપણે લખીએ તો I ઇઝ ઇક્વલ ટુ du અને નીચે આ u² થઈ જવાના, એટલે કેટલા થવાના, u² + 1 થવાના. હવે u² + 1 હોય તો આપણી જોડે સૂત્ર પહેલું જ આવી ગયું, x² + a² શું લખતા, 1/8 tan inverse, અને આવું સૂત્ર આપણે જુદું લખાવેલું 1/x² + 1 તો tan inverse x લખતા હતા, એટલે આપણે અહીંથી સીધે જુદું સૂત્રને આમ લખી શકીએ કે ભાઈ tan inverse x + c, અને x ની જગ્યાએ કિંમત લખી દઈએ તો tan inverse અને કેટલા લખાય, તો કે x + 3 થાય. બરાબર છે, તો આ રીતે આપણે દાખલાઓને ગણી શકીશું. ધારો કે બીજો એક દાખલો આવું લખીએ આપણે, જુઓ કે 3x / આવું આપણે લખીએ છીએ કે ભાઈ 3x / I is equal to 3x / 1 + 2x² × dx. પછી આવડી જાય ને, એટલે હું તમને બીજી એક રીતથી શીખવાડીશ પાછું, થોડુંક જુદું. બરાબર છે, અહીં 2 ઘાતની જગ્યાએ 4 ઘાત કરી દેવાનું. તો આ પણ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આમ લખાય 3x / 1 √2x² અને એનો સ્ક્વેર ઇન્ટુ dx થાય ને, √2x². હવે આપણે સૂત્રનો ઉપયોગ કરવો હોય તો હું આમ ના લખી શકું સરળતાથી, √2x² એના બરાબર યુ ધારો તો કેટલા થયા, √2 × 2x × dx = du. તો x(dx) = 1/2√2du. તો I = આ 3 તો હતા અને x(dx)ની જગ્યાએ 1/2√2du થાય અને નીચે 1 + u² તો = આ જવાબ આટલો થયો. જુઓ 3/2√2 અને નીચે u² + 1 × du થાય. બરાબર ને, u² + 1 × du થયા. હવે આ જે થયા ને, આની જગ્યાએ આપણે આમ લખીએ કે ભાઈ 3/2√2 અને tan inverse u + c, અને u ની જગ્યાએ કિંમત લખી દઉં. u ની જગ્યાએ આપણી કિંમત જે હતી એ કિંમતને આપણે લખી શકીએ, અને એ કિંમતને લખીએ તો આપણો જવાબ આપણને મળી જશે. બરાબર છે, ઓકે, ચાલો એનાથી આગળ લખીએ. 145 x² / x^6 - 1. જો આને પણ આપણે આમ લખી શકીએ, x² / x³² - 1 ઇન્ટુ dx.
तो લખાઈશું x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ u ધારો 3x સ્ક્વેર ઇનટુ dx ઇઝ ઇક્વલ ટુ du તો x સ્ક્વેર ઇનટુ dx ઇઝ ઇક્વલ ટુ 1/3 અને du થાય તો I ઇઝ ઇક્વલ ટુ ઉપર કેટલા થાય 1/3 અને du અને નીચે શું થાય u સ્ક્વેર માઇનસ 1 જો હવે આ 1/3 અને આ કેટલા तो के u स्क्वेर माइनस 1 इनटू d अबे आ तमारो सूत्र तो जो x स्क्वेर माइनस इस के सूत्र का 1 अपॉन 2a लॉग वानांक में x माइनस a अपॉन x प्लस a तो लखाय कितना तो 1/3 इनटू 1 अपॉन 2 इनटू 1 आ एक नो 1 પછી लॉग वानांक में u माइनस 1 अपॉन u प्लस 1 प्लस c तो इज इक्वल टू 1/6 लॉग वानांक में 1/6 log मानांक मा x क्यूब माइनस 1 x क्यूब प्लस 1 प्लस 3 આટલો આપણને જવાબ મળે એજ પ્રમાણે 146 તમારે હોમવર્ક માં ગણવું કેટલા લખીએ ખબર છે x સ્ક્વેર અહીં ખાલી બધું ચાક લાગે સૂત્ર જ ખાલી બદલાશે જો સૂત્ર કયું આવી જશે આ સૂત્ર આવી જશે આમાં પોપોને સૂત્ર આપણે લખી નાખવા જો એ પ્લસ એક્સ અને એ માઇનસ એક્સ એમ પણ લખાય આ પણ લખાય માનાકના લીધે એટલે આપણે આ દાખલાને પણ આ રીતે ગણી શકીશું બરાબર છે એટલે આ જે દાખલો આપણે ગણ્યા અને જે સૂત્રનો ઉપયોગ કર્યો છે એ બધા સૂત્રનો તમારે ફરીથી ટ્રાય કરવાનો આ સૂત્રો છ સૂત્રો જે છે એ છ સૂત્રોને અનુરૂપ જ દાખલાઓ આવશે એટલે તમારે આનો સંપૂર્ણ ટ્રાય કરવાનો અને ટ્રાય કરશો એટલે તમને આવડશે બાકી તમને એમ કહું ટ્રાય ના કરું ના આવડી જાય તો એક નહીં આવડે બરાબર છે આટલે સુધી આપણે રાખીશું.